રાજપીપળા મામલતદાર કચેરી પાસે પાણીની લીકેજ લાઇનમાંથી હજારો લીટર પાણીનો બગાડ થવા પામ્યો છે. મામલતદાર કચેરી નજીકથી છેક સરકારી ઓવરા સુધી સડસડાટ વહેતું પાણી જોવા મળ્યું છે. ત્યારે ખેડૂતો અને સરકારી ઓવરા પર જવાવાળા લોકો પરેશાન બન્યા છે. પ્રશ્ન એ ઉભો થાય છે કે પાણી લીકેજ જ્યાં છે ત્યાં પ્રાંત અને મામલતદાર કચેરી આવેલી છે, છતાં પણ પ્રાંત અને મામલતદાર શું આ લીકેજ અધિકારીઓને નથી દેખાતું કે પછી આડા આંખ કાન કરે છે? બીજી બાજુ સફેદ ટાવર પાસે તો વર્ષોથી પાણીનો વાલ લીકેજ હોવાથી હજારો લીટર રોજે રોજનું પાણી ગટરમાં વહી જાય છે, છતાં પણ ત્યાંથી જિલ્લાના મોટા મોટા અધિકારીઓ પસાર થઈ રહ્યા છે, તો પણ ફરિયાદ કે કોઈ અધિકારી પાલિકાને કરતું નહીં હોય કે પછી પાલિકાના અધિકારી કોઈનું સાંભળતા નથી. રાજપીપળા નગરપાલિકાના વોટર વર્કર્સના સુપરવાઇઝર હરેન્દ્રભાઈનું જણાવ્યું હતું કે થોડાક દિવસો પહેલાં પણ આ લીકેજ થયું હતું, ત્યારે રિપેર કરવામાં આવ્યું હતું અને ફરી લીકેજ થયું છે. આ નગરપાલિકાને લાગે છે કે જેનો હશે તે ન લાગે, પંચાયતનો હશે તો પંચાયતને લાગે, મામલતદારનો હશે તો મામલતદારને લાગે, આવું લીલો બચાવ કર્યો હતો.